દશેરા એટલે ફાફડા તો ખાવાના જ તો આજે આપણે ઘરે જ ફાફડા બનાવવાની અને સાથે સૌ થતી કઢી બનાવવાની રેસીપી જોવાના છીએ બને તેટલી સરળ રીતે મેં સ્ટેપ બાય સ્ટેપ રેસીપી બતાવવાની ટ્રાય કરી છે એ રીતે તમે પણ સરળતાથી ઘરે જ ફાફડા અને કઢી બનાવી શકો છો તો ચાલો રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે કઢી બનાવી લઈએ તો તેના માટે એક બાઉલમાં એક ચમચી બેસન લેવાનો છે અહીંયા જે પેકેટમાં આવે છે ઝીણો બેસન તેનો જ ઉપયોગ કરવાનો છે કરકરો લોટ નથી લેવાનો હવે તેમાં એક ચમચી ખાટું દહીં ઉમેરવાનું છે દહીં ઉમેરી અને બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે તો પેસ્ટ બનીને તૈયાર છે હવે તેમાં પાણી ઉમેરી દેવાનું છે તો એક કપ અહીંયા મેં પાણી લીધું છે એક કપ પાણીનું જ્યારે તમે ઘડી બનાવતા હો ત્યારે તેમાં એક ચમચી બેસન અને એક ચમચી દહીં લેવાનું હવે તેમાં એક ચોથાઈ ચમચી હળદર ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે તો હવે કઢીનો વઘાર કરી લેવાનો છે તો તેના માટે એક ચમચી તેલ ગરમ કરવા મૂકવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરી દેવાની રાઈ સરસ ફૂટી જાય એટલે તેમાં આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના એક લીલું મરચું ઝીણું સમારીને ઉમેરી દેવાનું થોડી સેકન્ડ્સ માટે બધી વસ્તુને સાંતળી લેવાની છે ત્યાર પછી આપણે બેસન દહીં અને પાણીવાળું જે મિક્સર તૈયાર કરીને રાખ્યું છે તેને થોડું થોડું ઉમેરી અને સતત હલાવતા રહેવાનું છે તો બધું મિશ્રણ ઉમેરી અને એક મિનિટ જેવું તેને સતત હલાવતા રહેવાનું છે ત્યાર પછી મીડિયમ ગેસ ઉપર તેને બોઇલ થવા દેવાનું છે તો આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને બેથી ત્રણ મિનિટ જેવું આપણે બોઇલ કરી લેવાનું છે તો ત્રણ મિનિટ મેં બોઇલ કરી લીધી છે કઢીને કન્સિસ્ટન્સી હવે પહેલાં કરતાં ઘાટી થઈ ગઈ છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે એક ચમચી આખી અથવા તો દળેલી ખાંડ ઉમેરી દેવાની છે હવે બંને વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે જો અહીંયા તમારું દહીં ખાટું ન હોય તો થોડો લીંબુનો રસ ઉમેરી શકાય કઢી હવે તૈયાર છે ગેસ બંધ કરી દેવાનો હવે ફાફડા બનાવવાની તૈયારી કરીએ તો તેના માટે એક કપ બેસન લેવાનો છે સૌથી પહેલાં બેસનને ચાળે લેવાનો છે ચણાના રોટમાંથી તમે કોઈ પણ ફરસાણ બનાવતા હોય ત્યારે સૌથી પહેલાં તેને જ્યારે પણ બનાવવાની શરૂઆત કરો ત્યારે ચાળી લેવાનો તો બેસન ચળાઈને તૈયાર છે કોઈ પણ એક નાની વાટકી લેવાની છે તેમાં બે ચમચી પાણી ઉમેરી દેવાનું તેમાં એક ચોથાઈ ચમચી ખાવાનો સોડા ઉમેરી દેવાનો છે આ રીતે ચમચીથી માપ કરશો તો આ રીતે એક ચોથાઈ ચમચી થશે એક ચમચી તેલ ઉમેરવાનું છે અડધી ચમચી અથવા તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું હવે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે સોડાને આ રીતે પાણી અને તેલ સાથે મિક્સ કરીને ઉમેરવાથી એકદમ સરસ રીતે તે લોટમાં મિક્સ થઈ જાય છે મીઠું પણ આ રીતે આમાં ઉમેરી દેવાથી તે પણ સરસ રીતે લોટમાં મિક્સ થઈ જશે તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે જે લોટ ચાળીને તૈયાર રાખ્યો છે તેમાં અજમા ઉમેરવાના છે તો અડધી ચમચી અજમાને આ રીતે હાથેથી મસલીને ઉમેરી દેવાના એક ચોથાઈ ચમચી હળદર ઉમેરવાની છે હવે બધી વસ્તુને હાથેથી પહેલાં મિક્સ કરી લેવાની છે ત્યાર પછી સોડાનું જે મિક્સચર બનાવ્યું હતું તે ઉમેરી દેવાનું છે અને પાણી ઉમેરતા પહેલાં એકદમ સારી રીતે તેને લોટ સાથે મિક્સ કરી દેવાનું છે હવે તેમાં પાણી ઉમેરતું જવાનું છે તો એકદમ થોડું થોડું પાણી ઉમેરવાનું છે તો આ રીતે ચમચીની મદદથી થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને લોટ બાંધતો જવાનો છે થોડો લોટ છે અહીંયા એટલે એ પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરવાનું છે પાણી ઉમેર્યું છે અને એકદમ સારી રીતે લોટને પહેલા તો ભેગો કરી લેવાનો છે લોટ સરસ રીતે ભેગો થઈ ગયો છે હવે હાથમાં જે લોટ ચોંટ્યો છે તેને ચપ્પા કે કોઈપણ ચમચીની મદદથી આ રીતે નીકાળી લેવાનો છે હવે જે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ કરવાની છે તે છે લોટને મસળવાની તો આ રીતે લોટને તમારે બેથી ત્રણ મિનિટ માટે મસળી લેવાનો છે એકદમ સ્ટીકી આપણે આ લોટ બનાવવાનો છે જ્યારે તમે તેને ખેંચો તો તે તૂટી ન જાય તેટલો તેને મસળવાનો આ લોટ મસળવાની પ્રોસેસ છે તે ફાફડામાં મેઇન પ્રોસેસ છે એના વગર તમારા ફાફડા નહીં બને તો લોટ એકદમ સરસ પાણી ઉમેર્યા પછી ભેગો થઈ જાય ત્યાર પછી તેને આ રીતે મસળતો જવાનો છે તો ત્રણ મિનિટ સુધી મેં લોટને મસરી લીધો છે હવે આપણો લોટ છે તે ફાફડા બનાવવા માટે તૈયાર છે કે નહીં તે ચેક કરી લઈએ તો તેના માટે લોટને હાથમાં લઈ અને આ રીતે તેને ગોળ કરી લેવાનો હવે આ રીતે તેને ખેંચવાનો તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી તૂટી જાય છે તો હજી મસળવાની જરૂર છે તો ફરીથી બેથી ત્રણ મિનિટ માટે આપણે આ લોટને મસરી લેવાનો છે તો ફરીથી મેં ત્રણ મિનિટ જો લોટને મસરી લીધો છે હવે ફરીથી ચેક કરી લઈએ તો હવે સારો એવો લોટ સ્ટ્રેચ થાય છે તો હવે તે ફાફડા બનાવવા માટે બિલકુલ તૈયાર છે હવે હાથમાં થોડું તેલ લઈ અને લોટને થોડો તેલવાળો કરી લેવાનો છે હવે ફાફડા બનાવવા માટે લોટમાંથી લુવા કરી લેવાના છે તો આ રીતે પહેલાં નાની સાઇઝના લુવા કરી લેવાના તો આ રીતે મેં લુવા કરી લીધા છે હવે લુવાના એક સાઈડ બીજા વાસણમાં ઢાંકીને રાખવાના છે હવે સૌથી પહેલાં લુવાને હાથમાં લઈ અને પહેલાં ગોલ્ડ શેપ આપી દેવાનો છે ત્યાર પછી આ રીતે થોડું લંબોળ કરી લેવાનું હવે કોઈ પણ તમારી પાસે આ રીતે વુડનનું ચોપિંગ બોર્ડ અથવા તો પાટિયું પડ્યું હોય તે લેવાનું છે હવે હથેળીના આ વચ્ચેના ભાગથી આ રીતે તેને પ્રેશર આપવાનું છે નીચેથી લઈ અને ઉપર સુધી એક જ ડાયરેકશનમાં આ રીતે તેને ખેંચી લેવાનું ફરીથી એક વખત પ્રોસેસ જોઈ લો ત્યાર પછી આ રીતનું પતલી પટ્ટીનું ચપ્પું લેવાનું છે ચપ્પાને એક જ વખત વખતમાં રીતે નીચેથી ઘસી લેવાનું છે આ પ્રોસેસ તમારે ફટાફટ કરવાની આ રીતે એકદમ સરસ પરફેક્ટ આપણો ફાફડો એક બનીને તૈયાર છે હજી એક વખત તમને બતાવી દો આ રીતે હથળીની મદદથી પ્રેસ કરી અને નીચેથી ઉપર લઈ જવાનો હાથને ફાફડા બનાવવાની શરૂઆત કરતાં પહેલાં તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું તો એકદમ વધારે પણ નહીં તેવું તેલ ગરમ કરી લેવાનું છે જે ફાફડા બનાવીને તૈયાર કર્યા છે તેને તળી લેવાના તો આ ફાફડાને આપણે કલર ચેન્જ થાય ત્યાં સુધી ફ્રાય નથી કરવાના થોડો હલકો કલર ચેન્જ થતો તમને લાગે અને આ રીતે ઉપર એકદમ સરસ બબલ્સ આવી જાય ત્યાર પછી ફાફડાને નીકાળી લેવાના તો ફાફડા આપણા બંને તળાઈ ગયા છે તેને તેલ નીતારી અને નીકાળી લેવાના છે આવી જ રીતે આપણે બાકીના ફાફડા બનાવી અને તળતા જવાના છે તમને એક સાથે બનાવતા જઈ અને તળતા જવાનું એ રીતે ન ફાવતું હોય તો ત્રણથી ચાર ફાફડા તમે બનાવીને રાખી શકો અને પછી તેને આ રીતે એક સાથે તેલમાં તળી લેવાના પણ બહુ વધારે ક્વોન્ટિટીમાં તમારે એક સાથે પહેલાં નહીં બનાવી લેવાના નહીં તો સુકાઈ જશે અને પછી તે બરાબર રીતે તળાશે નહીં તો આ રીતે તમે ત્રણથી ચાર ફાફડા બનાવી અને એક સાથે તળી શકો તો આ ફાફડા પણ બનીને બિલકુલ તૈયાર છે હવે તેને નીકાળી લેવાના છે તો આવી જ રીતે બાકીના ફાફડા પણ આપણે બનાવીને તૈયાર કરી લઈશું સાથે અહીંયા મેં બે થી ત્રણ મરચાંના ટુકડા કરી લીધા છે તો સાથે સર્વ કરવા માટે મરચાં પણ તળી લેવાના છે તો મરચાં પણ તળાઈ ગયા છે હવે બધી વસ્તુને સૌ કરી લેવાની છે તો સૌથી પહેલાં જે કઢી બનાવી હતી તે સૌ કરી લઈએ હવે ફાફડા જે બનાવીને તૈયાર કર્યા છે તે પણ સર્વ કરી લઈએ મરચાં મૂકી દેવાના છે સાથે તળેલા હવે ઉપર થોડો કાળા મરીનો પાવડર સ્પ્રિન્કલ કરી દેવાનો થોડી હિંગ સ્પ્રિન્કલ કરી દેવાની છે બંને વસ્તુથી ફાફડાનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો ચોક્કસથી સ્પ્રિન્કલ કરજો બસ એકદમ સરળ રીતે પોચા એવા ફાફડા અને સાથે કઢી બનીને બિલકુલ તૈયાર છે તો આ દશેરામાં તમે પણ આ રીતે ઘરે ફાફડા બનાવવાની ચોક્કસથી ટ્રાય કરજો તો એમને પણ તમને ખાવાનું મન થાય ત્યારે તમે આ ફાફડા બનાવીને ખાઈ શકો છો એકદમ સરળ રીતે મેં રેસીપી બતાવવાની ટ્રાય કરી છે આઈ હોપ કે તમને એ પસંદ આવે વિડીયોને લાઈક અને શેર કરી દેજો તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર